જિલ્લામાં અછતની પરિસ્થિતિ વચ્ચે અનેક અંતરિયાળ ગામોમાં ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવતું હોવાનો દાવો પાણી પુરવઠા વિભાગે કર્યો છે જેમાં કચ્છના એકવીસ ગામો અને સત્યાવીસ પરાઓમાં હાલ બાવીસ જેટલા ટેન્કરો દોડાવીને પાણી અપાય છે પાણી પુરવઠા વિભાગના સત્તાવાર સાધનોએ આપેલી વિગતો મુજબ જિલ્લામાં અછતની સ્થિતિ વચ્ચે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ટેન્કરો દોડાવાઈ રહ્યા છે જેમાં કચ્છના અંતરિયાળ એવા તેમજ જ્યાં સ્થાનિક પાણીનો કોઈ સોર્સ ઉપલબ્ધ નથી તેવા એકવીસ ગામો અને સત્યાવીસ પરામાં બાવીસ ટેન્કરો દોડાવાઈ રહ્યા છે પાણી પુરવઠા વિભાગના ચૌદ ખાતાકીય અને આઠ ખાનગી ટેન્કર મળીને હાલ કુલ બાવીસ ટેન્કરો મારફતે દૈનિક સત્યાસી ટ્રીપો કરીને આ ગામો અને પરાઓમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે સરહદી કચ્છ જિલ્લામાં ભુજ અને રાપર તાલુકામાં પાણીની સ્થિતિ ગંભીર છે આ ઉપરાંત લખપત અને અબડાસામાં પણ પાણીની મુશ્કેલી છે જે ગામો ટેન્કર આધારિત બન્યા છે તેમાં રાપર તાલુકાના દસ ગામો અને આઠ પરાઓનો સમાવેશ થાય છે તો ભુજ તાલુકાના છ ગામડાઓ અને ઓગણીસ પરામાં ટેન્કર વાટે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે સરહદી લખપત અને અબડાસાના અનુક્રમે ત્રણ અને એક ગામો ટેન્કર પર નભી રહ્યા છે આ ગામડાઓમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ પાણી પહોંચાડવામાં આવતું હોવાનો દાવો તંત્રના જવાબદારોએ કર્યો હતો લોકોને ટેન્કર મારફતે પાણી પૂરું પાડવાની સાથે પશુઓ માટેના પાણીના અવાડા પણ ટેન્કરથી ભરાતા હોવાનું પાણી પુરવઠા તંત્રએ ઉમેર્યું હતું આમ કચ્છમાં અછતની કપરી પરિસ્થિતિ વચ્ચે પાણીની કટોકટી શરૂ થઈ ગઈ છે હજુ તો શિયાળાનો પ્રારંભકાળ છે ત્યારે ભર ઉનાળે સ્થિતિ વધુ વરસી શકે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે